અને હવે જોઈએ તમામ સમાચાર વિગતવાર વર્લ્ડ કપ 2023 ના ફાઇનલ જંગ માટે અમદાવાદ છે તૈયાર વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાશે ફાઇનલ મેચ 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ જંગ થશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચની તૈયારીઓ થઈ રહી છે વર્લ્ડ કપ 2023 જીતવા માટે ભારતીય ટીમ તૈયાર છે 2003 ની હારનો બદલો લેવા ભારતીય ટીમ તૈયાર 20 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હરાવી ભારત કરશે 2003 ની હારનો હિસાબ 19 તારીખે 4 થી વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમવા મેદાને ઉતરશે ભારતીય ટીમ 19મી તારીખે 8મી વખત વર્લ્ડ કપની ફાઇનલ રમવા મેદાનમાં ઉતરશે ઓસ્ટ્રેલિયા આઈટીસી નર્મદા હોટલમાં રોકાઈ છે ભારતીય ટીમ આઈટીસી નર્મદા હોટલમાં ભારતીય ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ફાઇનલ પહેલા ભારતીય ટીમના ખેલાડીઓ માટે ખાસ સુવિધા 2023ના વર્લ્ડ કપમાં હજુ સુધી ભારતની ટીમ નથી હારી એક પણ મેચ આજે બપોરે 2 વાગે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય ટીમ કરશે પ્રેક્ટિસ તો ભારતીય ટીમ માટે ખાસ સુવિધાઓ છે તેમના માટે કરવામાં આવેલા આયોજનની જો વાત કરીએ તો રાગી બાજરી પફ બાજરી બાજરી કુકીઝ અલગ અલગ તેમના માટે વાનગીઓ બનાવાઈ છે પીનટ બટર મલ્ટી બાજરી બ્રાઉની બનાવવામાં આવી છે આ પ્રકારે વોલનટ કેક બનાના વોલનટ કેક બનાવવામાં આવી છે તો ભારતીય ટીમનું ભવ્ય રીતે સ્વાગત તો કરવામાં આવ્યું છે પરંતુ તેમના માટે વિશિષ્ટ પ્રકારના ભોજન પણ તૈયાર કરવામાં આવ્યા છે આઈટીસી નર્મદા હોટલ ખાતે કે જ્યાં ભારતીય ટીમ રોકાણ કરવાની છે વર્લ્ડ કપની ફાઇનલ મેચ માટે અમદાવાદમાં પણ ઉત્સાહ છે ફાઇનલ મેચ માટે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ મેચ માટે અન્ય રાજ્યમાંથી આવી રહ્યા છે ક્રિકેટ પ્રેમીઓ અત્યારથી જ અમદાવાદ પહોંચી ચૂક્યા છે અને ક્રિકેટ પ્રેમી 19 નવેમ્બરે અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાવાની છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ફાઇનલ મેચ ત્યારે સ્ટેડિયમ બહાર ભારતીય ટીમની ટી શર્ટનું વેચાણ સૌથી વધુ વિરાટ કોહલીની ટી શર્ટનો લોકોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે 19 નવેમ્બરે અમદાવાદમાં આખા દેશભરમાં ક્રિકેટનો રંગ જામશે અને સૌ કોઈમાં ઉત્સાહ આ મેચને લઈને જબરદસ્ત જોવા મળી રહ્યો છે વર્લ્ડ કપની ફાઇનલ મેચ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2 દિવસ પહેલાંથી જ માહોલ અહીં જોવા મળી રહ્યો છે પ્રશાસન પણ વ્યવસ્થાપનની તમામ જે કામગીરી છે એમાં જોતરાઈ ગયું છે અને કામગીરી દર્શકો આવે અને કોઈ પણ અસુવિધા ન ઊભી થાય તે માટેની કામગીરી તો થઈ જ રહી છે પરંતુ તેની સાથે સાથે દર્શકોમાં પણ પ્રેમ જોવા મળી રહ્યો છે ક્રિકેટ રસિકો કે જેઓ હંમેશા પોતાના પ્લેયરને ચીયરઅપ કરવા માટે ઉત્સાહિત હોય છે એ દર્શકોમાં પણ વિશેષ આ વખતે માહોલ એ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કયા ક્રિકેટરને આપ ચીયરઅપ કરશો વિરાટ કોહલી ઓફકોર્સ સેન્ચુરી મારી છે આટલી બધી એન્ડ હી ઇઝ અ ગુડ પ્લેયર તો ઓફકોર્સ એને બિલકુલ વર્લ્ડ કપને લઈને સૌ કોઈમાં ઉત્સાહ જબરદસ્ત જોવા મળી રહ્યો છે અન્ય જે યુવતી છે એની સાથે પણ વાતચીત કરીશું આપ બતાઈએ કહાં સે આયે હૈ પુણે કિતના ઉત્સાહ હૈ વર્લ્ડ કપ કો લેકે બહોત જ્યાદા મેં બચપન સે ક્રિકેટ દેખ રહી હું એન્ડ ઓબ્વિયસલી વર્લ્ડ કપ ઇઝ અ હ્યુજ પ્લેટફોર્મ સો યા આઈ લવ ક્રિકેટ એન્ડ વિરાટ કોહલી ઓલ ધ બેસ્ટ ગેટ સેન્ચુરી ગેટ વર્લ્ડ કપ હોમ ધોની આઈ લવ યુ इनकी वजह से मैंने क्रिकेट देखना चालू किया है आई लव हिम अ लॉट बिल्कुल कौन से प्लेयर होंगे कि जिनको आप बहुत चीयर अप करने वाले हैं विराट बिकॉज ही इज द हाईएस्ट स्कोरर वर्ल्ड कप के तो ऑब्वियसली आई वांट हिम टू गेट दैट कप होम लव यू विराट बेस्ट ऑफ लक टू यू બિલકુલ યુવતીઓનો ખાસ ક્રેઝ જોવા મળી રહ્યો છે અને વિશેષ રૂપે વર્લ્ડ કપનો ઉત્સાહ સૌ કોઈમાં અને 19 તારીખને હજી 2 દિવસની વાર છે છતાંય દર્શકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત છે અને ઉત્સાહથી પોતાના જે પ્લેયર છે તેમને ચીયરઅપ કરવા માટે અત્યારથી જ તૈયાર છે કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા 24 કલાક અમદાવાદ